हेलो एवरीवन, तो आज थी आप फर्स्ट यूनिट स्टार्ट थवा जई रही है। तो यूनिट नो नाम है बेसिक ऑफ अल्गोरिदम्स एंड मेथ्स। ठीक है, आ चेप्टर की अंदर आप जोशू कि अल्गोरिदम शू है, क्या टाइप ने अल्गोरिदम हो एप्लिकेशन शू है, फॉलोड बाय मेथ्स जो बेसिक मेथ्स फंडा है जो तमे धोरण 8, 9, 10 अथवा तो एंजीनियरिंग की शुरुआत में क्या भणेला हशो। आ चेप्टर की क्रेडिट अथवा तो वेटेज है 2% जेटलू, એટલે કે ઓવરઓલ માર્ક્સની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી મેક્સિમમ 3 થી 4 માર્ક્સનું પૂછી શકે, એનાથી વધારે ન પૂછાય। બટ સિલેબસમાં છે પ્લસ એક ઇઝી ક્વેશ્ચન જે રિપીટેડલી પૂછાતો રહેતો હોય છે, આપણે ડિસ્કશન કરી લઈ। તો સૌથી પહેલાં તો અલ્ગોરિધમ શું છે, 1 માર્કમાં પૂછાયેલો 2 થી 3 વખતનો ક્વેશ્ચન છે, પ્લસ વાયવામાં કોમનલી ઇન્ટ્રોડક્શન મતલબ સ્ટાર્ટ થતું હોય તમારું, તો સૌથી પહેલાં તમને આ જ ક્વેશ્ચન પૂછતા હોય છે કે વોટ ઇઝ એન અલ્ગોરિધમ। તો અલગ અલગ બુક્સમાં અલગ અલગ ડેફિનેશન આપેલી છે, તમને જે ફાવે એ ડેફિનેશન લખી શકો છો, બટ અકોર્ડિંગ ટુ મી આ બેસ્ટ સ્યુટેબલ ડેફિનેશન છે કે એન અલ્ગોરિધમ ઇઝ વેલ ડિફાઇન્ડ કોમ્પ્યુટેશનલ પ્રોસિજર। કેમ કે આપણે મેઇનલી અલ્ગોરિધમ કોમ્પ્યુટર ઓરિએન્ટેડ ભણવા જઈ રહ્યા છે આપણી બ્રાન્ચ એ પ્રમાણે, તો કે વેલ ડિફાઇન્ડ કોમ્પ્યુટેશનલ પ્રોસિજર એવી પ્રોસિજર છે કે જે ઓલરેડી સારી રીતે ડિફાઇન થયેલી છે પ્લસ કોમ્પ્યુટેશનલ છે, જે ટેક સમ વેલ્યુઝ ઓર સેટ ઓફ વેલ્યુઝ, મતલબ કે અમુક જાતની વેલ્યુઝ લેશે અથવા સેટ ઓફ વેલ્યુ લેશે એઝ અ ઇનપુટ। એટલે કે અલ્ગોરિધમ શું છે, તો કે કંઈક ઇનપુટ લેશે અને પ્રોસેસ કરશે અથવા પ્રોડ્યુસ સમ વેલ્યુઝ ઓર સેટ ઓફ વેલ્યુઝ એઝ અ આઉટપુટ। મતલબ કે ડ્રોઈંગમાં જોઈ તમે તો કે આ અલ્ગોરિધમ છે એ શું છે, તો કે એક અમુક વેલ્યુઝ લેશે અથવા તો સેટ ઓફ વેલ્યુ લેશે અને એના ઉપર કંઈક પ્રોસેસ કરીને તમને કંઈક આઉટપુટ આપશે, આઉટપુટ એઝ અ વેલ્યુ ઓર સેટ ઓફ વેલ્યુઝ, તો આને કહેવાશે અલ્ગોરિધમ્સ। અને આ પ્રોસેસની અંદર શું છે, તો કે વેલ ડિફાઇન્ડ કોમ્પ્યુટેશનલ પ્રોસિજર અથવા પ્રોસેસીસ। ક્લિયર, આ ફર્સ્ટ ડેફિનેશન હતી। દેન અલગ એક બીજી બુકમાં ડેફિનેશન એવી આપેલી છે, ધ સિક્વન્સ ઓફ કોમ્બિનેશનલ સ્ટેપ્સ જે ટ્રાન્સફોર્મ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ। એટલે કે તમારું જે ઇનપુટ છે એની ઉપર કંઈક ટ્રાન્સફોર્મેશનના તમે કંઈક સ્ટેપ્સ લખો છો જેનાથી તમે આઉટપુટ જનરેટ કરો છો, એને પણ અલ્ગોરિધમ કહી શકાય। અથવા તો સેટ ઓફ રૂલ્સ ધેટ કેરી આઉટ કેલ્ક્યુલેશન આઈધર બાય હેન્ડ ઓર મશીન, આ જનરિક એક ડેફિનેશન છે કે અમુક સેટ ઓફ રૂલ્સ છે, અમુક એના સ્ટેપ્સના અથવા કેલ્ક્યુલેશનના જે રૂલ્સ છે કે જે તમે પોતે અથવા મશીન દ્વારા કરાવડાવો છો, તો એને કહેવાશે એલ્ગોરિધમ। સિમિલરલી એબસ્ટ્રેક્શન ઓફ પ્રોગ્રામ ટુ બી એક્ઝિક્યુટેડ ઓન ફિઝિકલ મશીન ઓર મોડેલ ઓફ કોમ્પ્યુટેશન, એટલે કે આ એક એબસ્ટ્રેક્શન ઓફ પ્રોગ્રામ છે, એકચ્યુઅલ પ્રોગ્રામ નથી, બટ એ પ્રોગ્રામનું એક મોડેલ ટાઈપ છે કે જે એકચ્યુઅલી ફિઝિકલ મશીન ઉપર કામ કરવા જઈ રહ્યું છે। મતલબ કે એક્ઝેક્ટ પ્રોગ્રામ લેંગ્વેજની વાત કરીએ તો એક્ઝેક્ટ પ્રોગ્રામ નથી, બસ સુડોકોડ છે। અગર પ્રોગ્રામિંગ બેકગ્રાઉન્ડ હશે તો ખ્યાલ છે કે સુડોકોડ શું છે, તો કે એક્ઝેક્ટ કોઈ લેંગ્વેજ સ્પેસિફિક સિન્ટેક્સ ના હોય, ફોર એક્ઝામ્પલ તમારે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે, તો જાવાની અંદર ઇનપુટ અલગ રીતે લેવાતું હોય, PHPમાં ઇનપુટ અલગ રીતે લેવાતું હોય, બટ અલ્ગોરિધમમાં તમે શું લખી શકો કે ટેક ઇનપુટ અથવા ઇનપુટ ફ્રોમ યુઝર। મતલબ કે આ એક જેનરિક વર્ડમાં તમે લખી દો તો કે એક્ઝેક્ટ પ્રોગ્રામ ન કહી શકાય, બટ એબસ્ટ્રેક્ટ ફોર્મ ઓફ અથવા એબસ્ટ્રેક ઓફ પ્રોગ્રામ। ક્લિયર, ધેન બીજી એક ડેફિનેશન છે કે સેટ ઓફ રૂલ્સ ટુ બી ફોલોડ ટુ એચિવ ડિઝાયર આઉટપુટ, એક અમુક સેટ ઓફ રૂલ્સ છે કે જે તમારે ફોલો કરવા પડશે, શેના માટે, તમારે ડિઝાયર આઉટપુટ મેળવવા માટે, ઇ સ્પેશિયલી બાય કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટર માટે અમુક સેટ ઓફ રૂલ્સ બનાવો તમે કે જે એને ફોલો કરવાના છે, તેના શેના માટે, તો કે ડિઝાયર્ડ આઉટપુટ મેળવવા માટેના। દેન નેક્સ્ટ ડેફિનેશન એવી કહે છે કે અનએમ્બિગિયસ સિક્વન્સ ઓફ કોમ્પ્યુટેશનલ સ્ટેપ ધેટ ટ્રાન્સફોર્મ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ, તો કે આ વર્ડ તમારા માટે કદાચ નવો હશે અગર તમે IT બેકગ્રાઉન્ડમાં છો, કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડમાં કદાચ ખ્યાલ હશે કે અનએમ્બિગ્યુઅસ કોને કહેવાય, આપણે લેટર ઓન જોઈ લઈએ છીએ, બટ અનએમ્બિગ્યુઅસ સિક્વન્સ ઓફ કોમ્પ્યુટેશનલ સ્ટેપ્સ તે ટ્રાન્સફોર્મ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ, એટલે કે ઇનપુટમાંથી આઉટપુટમાં ફેરવે એવા અનએમ્બિગ્યુઅસ સ્ટેપ્સ છે એને કહેવાશે અલ્ગોરિધમ।
डोंट वरी, आ બધી ડેફિનેશન તમને આવડવું જરૂરી નથી, બટ આમાંથી એક બે યાદ રહે તો શું છે કે ડ્યુરિંગ ધ વાયવા ઓર એક્ઝામ તમે લખી શકો. ક્લિયર? તો આઈ હોપ કે તમને હવે તો એટલું તો સમજાઈ ગયું હશે કે અલ્ગોરિધમ શું છે અને એક્ઝેક્ટ ડેફિનેશન શું છે. નેક્સ્ટ વન ઇઝ કે પ્રોપર્ટીઝ ઓફ અલ્ગોરિધમ. તો હું જે ક્વેશ્ચનની વાત કરતો હતો, આ ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ ચેપ્ટરમાં, કેમ કે આ ચેપ્ટરમાંથી પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. તો એકમાત્ર ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અલ્ગોરિધમ એન્ડ વોટ આર ધ પ્રોપર્ટીઝ ઓફ અલ્ગોરિધમ, ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે. તો આ એની અમુક અલગ અલગ ટાઈપની પ્રોપર્ટીઝ છે. ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ ઇનપુટ. અને હા, આ ખાલી નામ લખવાનું નથી, બટ નામ શું કહેવા માગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ વન ઇઝ ઇનપુટ, કે ધેર ઇઝ ઝીરો ઓર મોર ક્વોન્ટિટીઝ સપ્લાઈડ એઝ અ ઇનપુટ ટુ અલ્ગોરિધમ. એનો મતલબ કે તમારો જે અલ્ગોરિધમ છે એ ઝીરો ઇનપુટ અથવા તો મલ્ટિપલ ઇનપુટ એક્સેપ્ટ કરવો જોઈએ. તો વાયવાનો ક્વેશ્ચન બની શકે કે અલ્ગોરિધમ મિનિમમ કેટલા ઇનપુટ એક્સેપ્ટ કરે. તો આન્સર શુડ બી ઝીરો, કેમ કે જરૂરી નથી કે દરેક અલ્ગોરિધમને કોઈ ઇનપુટ મળે. ક્લિયર? અગેન આઈ રિપીટ કે અલ્ગોરિધમને મિનિમમ કેટલા ઇનપુટ જોઈએ. યાદ રાખો કે મિનિમમ ઝીરો ઇનપુટ જોશે, દરેક અલ્ગોરિધમને ઇનપુટ રિક્વાયર્ડ નથી. ધેન આઉટપુટ, તો કે ઇનપુટ જે આપેલું છે એના ઉપર પ્રોસેસ કરીને એટલીસ્ટ એક આઉટપુટ આપે. એટલે કે આ જે મારું ઇનપુટ છે એના ઉપર હું કંઈક પ્રોસેસ કરીશ અને મને આઉટપુટ મળશે. તો એટલીસ્ટ એક આઉટપુટ હોય. તો અગેન વાયવામાં આ બી પૂછાઈ શકે કે અલ્ગોરિધમ છે એ મિનિમમ કેટલા આઉટપુટ આપે. તો આન્સર શુડ બી વન. તો આ મિસકન્ફ્યુઝન ના થાય, મતલબ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય, કે ઇનપુટ ઝીરો જોશે મિનિમમ અને આઉટપુટ મિનિમમ વન જોશે. રીઝન કે અલ્ગોરિધમનું કામ શું છે મેઇનલી? તો અલ્ગોરિધમનું મેઇન કામ છે કે આપણો જે પ્રોબ્લેમ છે, આપણું જે ટાસ્ક છે એ સોલ્વ કરે. હવે તમે સપોઝ એમ કહો છો કે મારી પાસે સપોઝ કે 7000-8000 નંબર જેવું છે, તો આ નંબરને મારે શોર્ટ કરવા છે. તો આના ઇનપુટમાં 7000-8000 નંબર્સ હશે અને આઉટપુટમાં કાંઈ જ ન મળેનો મતલબ કે તો પછી તમે પ્રોગ્રામ અથવા અલ્ગોરિધમ લખો શું કામ? મતલબ કે મિનિમમ એક તો એક આઉટપુટ તો જોશે. ધેન નેક્સ્ટ વન ઇઝ ડિફાઇનેટનેસ. મતલબ કે તમે જેટલા બી સિક્વન્સ અથવા જે સ્ટેટમેન્ટ લખો છો એનો કંઈક મતલબ નીકળવો જોઈએ, પ્લસ એ અનએમ્બિગ્યુઅસ હોવો જોઈએ. પ્રીવિયસ સ્લાઇડમાં બી આવેલું, અત્યારે બી આવેલું. અનએમ્બિગ્યુઅસનો મતલબ છે કે જે સ્ટેટમેન્ટ લખો છો એનો એક જ મિનિંગ નીકળવો જોઈએ, મલ્ટિપલ મિનિંગ ના થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટેક ટુ ઇનપુટ, તો આનો મતલબ થાય કે બે ઇનપુટ લેવાના. બટ હવે આમ કહી દો ગો ધેર, તો ક્યાં? ગો ટુ સ્ટેપ, બટ વિથ સ્ટેપ. તો આવા સ્ટેટમેન્ટ ના હોવા જોઈએ, દરેક સ્ટેટમેન્ટનો મિનિંગ હોવો જોઈએ. ક્લિયર? ડિફાઇનેટનેસ. ધેન ફાઇનાઇટનેસ, આ પણ જરૂરી છે કે અલ્ગોરિધમ અમુક સ્ટેપ પછી તમારો જે ટર્મિનેટ થઈ જવો જોઈએ. તો વાયવામાં પૂછાતો એક વન મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે શું દરેક અલ્ગોરિધમ ફાઇનાઇટ હોય છે? શું અલ્ગોરિધમ ઇન્ફાઇનાઇટ લૂપમાં જાય ખરા? તો આન્સર શુડ બી નો. અલ્ગોરિધમ તમારો એવો બનાવવાનો છે કે જે આફ્ટર ફ્યુ સ્ટેપ, ભલે પછી 1000 સ્ટેપ થાય કે 100000 સ્ટેપ થાય કે 1000000 સ્ટેપ થાય, બટ આફ્ટર સમ સ્ટેપ્સ ઇટ મસ્ટ બી ફિનિશ અથવા ઇટ મસ્ટ બી ક્લોઝ અથવા ઇટ મસ્ટ બી એન્ડ અથવા ટર્મિનેટ, તમને જે બી વર્ડ આવડે, બટ અલ્ગોરિધમ મસ્ટ બી ટર્મિનેટ આફ્ટર સમ ફાઇનાઇટ નંબર ઓફ સ્ટેપ. 10, 50, 100, 200, 500 કોઈ પણ સ્ટેપ હોય તો અલ્ગોરિધમ સ્ટોપ થવો જોઈએ. ધેન ઇફેક્ટિવનેસ, તો જેટલા બી તમે સ્ટેપ લખો છો, ટાસ્ક લખો છો, એ ઇફેક્ટિવ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારે એવું કરવું છે કે એ પ્લસ બી ઇક્વલ ટુ સી, આ દેખાડવા માટેનો કંઈક અલ્ગોરિધમ લખવો છે. તો હું આમાં એવું લખું કે ટેક એ, ટેક બી, પછી એવું લખું વેઇટ ફોર સમ ટાઈમ, ધેન ડુ પ્રોસિજર એ પ્લસ બી, નાવ સેવ ઇટ ઇન ટુ સી, ટેક સમ ટાઈમ, વેઇટ. તો આ જે ફાલતુના સ્ટેટમેન્ટ્સ છે એ અલ્ગોરિધમમાં એપ્લાય ન થાય. પ્લસ ડિઝાઇનિંગને લગતા કે સ્ટાર સ્ટાર પ્રિન્ટ કરો,
બે સ્પેસ એડ કરો, બે ન્યૂ લાઇન એડ કરો, આવા બધા સ્ટેપ્સ અલ્ગોરિધમમાં આવશે નહીં. મતલબ ડિઝાઇનિંગ પર્પઝના અથવા એવા કોઈ સ્ટેપ કે જેને પ્રોગ્રામિંગના લોજિક જોડે કોઈ ડાયરેક્ટ રિલેવન્સ નથી તો એ નહીં આવે. તો આનો મતલબ થયો તમારું ઇફેક્ટિવનેસ ધેન પ્રિસિઝન. તો દરેક જે સ્ટેપ્સ છે એ પ્રિસાઇઝલી ડિફાઇન થવાના જોઈએ, થયેલા હોવા જોઈએ. મતલબ દરેકનો જે કહેવાય ને કે પ્રિસાઇઝલી ડિફાઇન, ગુજરાતીમાં હું એક્સપ્લેન નથી કરી શકતો, બટ આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે પ્રિસાઇઝલી ડિફાઇનનો મતલબ શું છે. ધેન જનરાલિટી, તો તમારો જે અલ્ગોરિધમ છે એ બને એટલો જેનરિક બનાવો. જેનરિક બનાવો ઇન ધ સેન્સ કે તમને અત્યારે સપોઝ કીધું છે કે 50 નંબરને શોર્ટ કરવા માટેનો અલ્ગોરિધમ લખો, તો તમે એવું પણ લખી શકો કે ટેક 50 ઇનપુટ ફ્રોમ યુઝર, તેન પછી તમે જેટલા બી સ્ટેપ્સ લખો છો તો તમારો અલ્ગોરિધમ 50 ઇનપુટ માટે કામ કરશે. બટ હવે એમ કહું કે ના, 50 નહીં, મારે 500 ઇનપુટ માટેનો પ્રોગ્રામ લખવો છે, તો પછી તમારે દરેક જગ્યાએ ચેન્જીસ કરવા જવું પડે, તો એ તમારો અલ્ગોરિધમ વેલ ડિફાઇન ન કહેવાય. તો હું શું લખી શકું આની જગ્યાએ, કે આવું લખું કે ઇનપુટ એન યુઝર, એન નંબર, તો આ એન કંઈ પણ હોઈ શકે. તો હવે મારો જે અલ્ગોરિધમ છે એ જેનરિક ટાઈપનો કહી શકાય, મતલબ કે દરેક સિચ્યુએશનમાં મેક્સિમમમાં મેક્સિમમ સિચ્યુએશનમાં મિનિમમ ચેન્જીસ કરીને કામ થઈ શકે, એને કહેવાય છે જનરાલિટી. આ સૌથી પૂછાતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અલ્ગોરિધમ એન્ડ એક્સપ્લેન પ્રોપર્ટીઝ ઓફ અલ્ગોરિધમ. તો આટલા તમારે અલ્ગોરિધમની કોઈ પણ એક ડેફિનેશન લખી દેવાની, ધેન પ્રોપર્ટીઝ ઓફ અલ્ગોરિધમ, ધેન એપ્લિકેશન ઓફ અલ્ગોરિધમ. આ જનરલી વાયવામાં પૂછાતો ક્વેશ્ચન છે. આઈ ડોન્ટ થિંક સો કે રિટર્ન એક્ઝામમાં આવો કોઈ પ્રશ્ન પૂછે, કેમ કે તમે જ્યાં પણ નજર નાખો દરેક જગ્યાએ તમને અલ્ગોરિધમ તો મળી જશે. ફોર એક્ઝામ્પલ, સર્ચિંગ અલ્ગોરિધમ છે, ઇલેક્ટ્રો ઇ કોમર્સનું છે, દેન મેન્યુફેક્ચરિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, શોર્ટિંગ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતનો અલ્ગોરિધમ તો યુઝ થતો હશે. ક્લિયર? ધેન ટાઈપ્સ ઓફ અલ્ગોરિધમ, આ બે માર્કમાં એક વખત પૂછાયેલો છે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ અલ્ગોરિધમ. તો આ અલગ અલગ ટાઈપના અલ્ગોરિધમ છે અને આ દરેક ટાઈપ ઉપર આપણા પાસે એક ચેપ્ટર છે. તો સિમ્પલ રિકર્સિવ અલ્ગોરિધમ, સિમ્પલ અલ્ગોરિધમ છે કે જે રિકર્સિવલી, રિકર્ઝન કોને કહેવાય, તો કે જ્યારે ફંક્શન પોતે જ પોતાને કોલ કરતું હોય, મતલબ કે રિપીટેટિવ ટાસ્ક થતા હોય એ ટાઈપનો અલ્ગોરિધમ. દેન બેક ટ્રેકિંગ છે, ડોન્ટ વરી, આ દરેકના ખાલી નામ યાદ રાખી લો, આપણે દરેકને ડિટેલમાં એક આખું ચેપ્ટર છે તો આખા ચેપ્ટર વાઇઝ ભણવાનું છે. દેન અલ્ગોરિધમનું એક એક્ઝામ્પલ જોઈ લે, કે અલ્ગોરિધમ અગર પૂછાય છે કે એવું પૂછાય કે રાઇટ ડાઉન અલ્ગોરિધમ ઓફ બ્લા બ્લા બ્લા, અત્યારનું જે આપણું છે એ પ્રમાણે કે આપણું મેક્સિમમ એલિમેન્ટ ફાઇન્ડ કરવાનો અલ્ગોરિધમ છે. મતલબ કે આમાંથી બીજો ક્વેશ્ચન એ રીતનો પૂછી શકે કે કોઈ નંબર પ્રાઇમ છે કે નહીં, એવું લખો, એવું અલ્ગોરિધમ. મતલબ જે તમે સી લેંગ્વેજમાં જેટલા પ્રોગ્રામ ભણીને આવ્યા છો એ પ્રોગ્રામમાંથી કોઈનો તમને ખાલી અલ્ગોરિધમ લખવાનું કે, તો અલ્ગોરિધમ તમે કઈ રીતે લખશો, આ એક એની સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, બટ તમે થોડા ઘણા ચેન્જીસ અકોર્ડિંગ ટુ યુ લખી શકો છો. પહેલાં તો તમારે કીવર્ડ લખવું પડશે અલ્ગોરિધમ, ધેન અલ્ગોરિધમનું નામ. આની અંદર આવશે તમારા જેટલા બી તમે વેરિયેબલ્સ યુઝ કરવાના છો, એ જે ઇનપુટ આઉટપુટ એ લખવાનું છે. ક્લિયર? શું છે? તો કે અલ્ગોરિધમ કીવર્ડ છે, ધેન અલ્ગોરિધમનું નામ છે, અને તમારા ઇનપુટ આઉટપુટના જેટલા બી વેરિયેબલ છે એ. આ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, તમે કોઈ પણ રેફરન્સ બુકને ફોલો કરશો ઇન ફ્યુચર તો તમને ખબર પડશે કે આ અલ્ગોરિધમ કહેવા શું માગે છે. ક્લિયર? ધેન ફર્સ્ટ વન ઇઝ ઇનપુટ, તો કે તમારું અલ્ગોરિધમમાં ઇનપુટ તમારે શું જોશે એ લખવું પડશે. ધેન આઉટપુટ, તો કે તમારા અલ્ગોરિધમમાં આઉટપુટ શું આવશે એ લખવાનું છે. ધેન એના સ્ટેપ્સ લખવાના છે અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે. મતલબ કે આ જ્યારે બી તમારી રિટર્ન એક્ઝામ હશે ત્યારે આ વસ્તુ ખાસ ચેક થશે કે તમે અલ્ગોરિધમ એવો કીવર્ડ યુઝ કરેલો છે, કેટલા ઇનપુટ છે એ ડિફાઇન કરેલું છે, કેટલા આઉટપુટ છે એ ડિફાઇન કરેલું છે, અને અહીંયા તમારી રીતે અકોર્ડિંગ ટુ ધ પ્રોબ્લેમ ઇનપુટ અને આઉટપુટ લખવાનું છે. તો અત્યારે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે ફાઇન્ડ ધ મેક્સિમમ એલિમેન્ટ. તો મારા માટે મેક્સિમમ એલિમેન્ટ ફાઇન્ડ કરવા માટે શું જોશે, તો કે એન નંબર્સ જોશે. આ એન નંબરમાંથી મારે કંઈક ફાઇન્ડ કરવાનું છે. આ મારો એ નામનો એલિમેન્ટ, એ નામનો એરે છે જેની અંદર બધા નંબર છે, અને ફાઇનલી મને એ
માં એની અંદર મેક્સિમમ અથવા મિનિમમ જે પણ તમને પૂછેલું છે એ મળશે. તો એક મેં ફર્સ્ટ સ્ટેપ લખ્યું કે કરંટ મેક્સ તે નાવ એરો આઈપોન એ ઝીરો. હવે તમે આ રીતે પણ લખી શકો કે સ્ટેપ વન ટેક એન નંબર્સ, ક્લિયર. બટ આની ઉપર તમારે લખવાનું છે અલ્ગોરિધમ ધેન ઇનપુટ ધેન આઉટપુટ. હોપ કે તમને મેક્સિમમ નંબર કઈ રીતે ફાઇન્ડ કરવાનો એ તો ખ્યાલ હશે. તો આ પ્રોગ્રામ અથવા તો આ જે લોજિક છે એ સમજાવવાની જરૂર નથી. આ શું કામ કરે છે કે તો કે વન ટુ એન સુધી અથવા તો વન ટુ એન માઇનસ વન સુધી લૂપ ફરે છે, ચેક કરશે કે કરંટ જે મેક્સિમમ છે એ એ ઓફ આઈથી નાનું છે કે નહીં. અગર એ ઓફ આઈ મોટું છે એનો મતલબ કે કરંટ મેક્સિમમ કરતાં મારી વેલ્યુ મોટી છે, તો એ ઓફ આઈની વેલ્યુ કરંટ મેક્સમાં એડ કરી દેશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું એક નાનું એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવી દઉં કે 135 અને અત્યારે હું એવું એઝ્યુમ કરી લઉં છું કે આ જે 1 છે એ મારું કરંટ મેક્સિમમ છે. તો અત્યારે અગર જો 1થી મોટી કોઈ વેલ્યુ મને ફર્ધર નથી મળતી તો મારું રિટર્ન થાય છે કરંટ મેક્સિમમ, એટલે કે 1 મેક્સિમમ છે. બટ આખી લૂપ ફરશે, હવે ચેક કરશે કે ઇઝ 1 અને એ ઓફ નેક્સ્ટ એ ઓફ આઈ એટલે કે આ 3 કોણ મોટું છે, તો કે 3. તો હવે મારું કરંટ મેક્સ થશે 3, ધેન 3 અને 5 કમ્પેર થશે, ધેન 5 આ મારું આવી જશે કરંટ મેક્સમાં. સો એટ ધ એન્ડ ઓફ લૂપ મારી પાસે છે કરંટ મેક્સ, અને કરંટ મેક્સમાં શું વેલ્યુ છે? 5. તો 5 ઇઝ મેક્સિમમ અમોંગ 1, 3 એન્ડ 5, મતલબ કે આપણો અલ્ગોરિધમ સાચો છે. ક્લિયર. તો આ રીતનું તમને કદાચ પૂછાઈ શકે છે કે અલ્ગોરિધમ લખો અને પછી તમને કોઈ ઇઝી મતલબ મેક્સિમમ ઓફ 2 પછી મેક્સિમમ ઓફ 3 નંબર્સ એવરેજ ઓફ 2 નંબર્સ આવું કંઈ પ્રોગ્રામ જેવું પૂછે છે. તમારે પ્રોગ્રામ નથી લખવાનો, બસ આવી રીતે સ્ટેપ્સ લખી દેવાના છે. ક્લિયર. ધેન અહીંયાથી તમારું મેથ્સ ચાલુ થાય છે. અને આઈ ડોન્ટ થિંક સો કે તમને આવું કંઈ એક્સપ્લેન કરવું પડે કે ભાઈ સેટ શું છે, ધેન સેટની બધી પ્રોપર્ટીઝ છે. અગર તમારે જરૂર હશે તો તમને પીપીટી ઓલરેડી શેર કરી દેવામાં આવશે, તો તમે આરામથી ઘરે બેઠા વાંચી શકો છો કે યુનિયન કોને કહેવાય છે. તો કે આ બે સેટ છે એનું કોમ્બિનેશન બનાવીને યુનિયન કહેવાય. ધેન ઇન્ટરસેક્શન, તો કે આ બેમાંથી જે કોમન આવે છે એને ઇન્ટરસેક્શન કહેવાય. આ મતલબ આ ઇઝી ટાસ્ક છે અને જે જનરલી એક્ઝામમાં પૂછાતું પણ નથી, તો આપણે આમાં આપણો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ખાલી એક વખત તમને સ્લાઇડ દેખાડી દઉં છું કે કેટલા કેટલા ટાઈપનું મેથ આમાં ઇન્વોલ્વ છે, જે જનરલી આ લોજિકલી કંઈક કામ આવે છે બટ ઇન રિટર્ન એક્ઝામ કંઈક કામ નથી આવતું. ધેન ટ્રુથ ટેબલ, તો તમને ખબર હશે કે એન્ડ ઓર નોટ આ કઈ રીતે કામ કરે છે. તો આ જ બધી વસ્તુ આપેલી છે આની અંદર. ધેન રિલેશન શું છે, તો આવું બધું પણ તમે મેથ્સમાં બેઝિક મેથ્સમાં ભણી ગયા હશો. ધેન ફંક્શન શું છે, તો કે ફંક્શન એટલે કે તમારું આ ફંક્શન છે એને તમે એક્સ ઇનપુટમાં આપો તો કંઈક તમને વાય વેલ્યુ મળે. અને નીચે એક્ઝામ્પલ પણ છે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે એક્સની અંદર હું 4 મૂકું તો મને 4 સ્ક્વેર મળે, 5 મૂકું તો 5 સ્ક્વેર મળે. સિમ્પલ મેથ્સ છે. ધેન ફંક્શનના નોટેશન અને ડોમેન કહેવાય. આ બધું પણ તમે મેથ્સમાં ભણેલા જ હશો. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. આજના લેક્ચરમાં જે પણ તમને ભણાયું છે એ ખ્યાલ આવી ગયો હશે. અગર જો લેક્ચરમાં કોઈ ડાઉટ છે તો પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવો. અગર લેક્ચરમાં મજા આવી છે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, અને ફર્સ્ટ ટાઈમ ચેનલ ઉપર છો અથવા તો સબસ્ક્રાઈબ નથી કરેલું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ મળશું એક નવા લેક્ચર જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખો. આવજો.